નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર બે મહત્વના ટોપિકનો અભ્યાસ કર્યો હતો, જેમાં થર્મલ પાવર પ્લાન્ટ અને જળ વિદ્યુત પ્લાન્ટ. એ ઉપરાંત આપણે છેલ્લે લાકડું, છાણા અને ચારકોલનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે બાયોગેસનો અભ્યાસ કરશું. બાયોગેસને કઈ રીતના બનાવવામાં આવે, એના પ્લાન્ટની કાર્ય પદ્ધતિ કેવી હોય, એના ફાયદાઓ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ બાયોગેસ કઈ રીતના બનાવવામાં આવે, એમાં કયા કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય. તો બાયોગેસ માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત છે ગાયનું છાણ. ગાયનું છાણ, એ ઉપરાંત શાકભાજીનો કચરો, વનસ્પતિનો જે કચરો હોય, વધેલા અવશેષો હોય, ડારી ડાકડા, એ ઉપરાંત ગટરનો કચરો એટલે કે સુએજનો કચરો, આ બધો જે કચરો છે એને દાટી દેવામાં આવે અને ત્યારબાદ તેનું વિઘટન કરવામાં આવે ઓક્સિજનની ગેરહાજરી. હવે બાયોગેસ છે એને બીજા ગોબર ગેસના નામે પણ ઓળખાય છે. શા માટે? તો કે એમાં જે મહત્વની જે બાબત છે, એનું પ્રાથમિક બાબત, પ્રાથમિક જરૂરિયાત ગાયનું છાણ છે, એટલા માટે એને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કના પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બાયોગેસને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે બાયોગેસ પ્લાન્ટ જે છે એની કાર્ય પદ્ધતિ કેવી હોય. તો એના માટે મેં અહીંયા આકૃતિ દોરેલી છે. આ જ આકૃતિ તમને ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. હવે અહીંયા મેં લખેલું છે કે ઘુમટ જેવું ઈંટોનું માળખું હોય. સૌ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ કઈ રીતના બનાવવામાં આવે, તો કે ઘુમટ આકારનું જે છે એ ઈંટોનું માળખું બનાવવામાં આવે. ત્યારબાદ છાણ છે, પાણીનો રગડો છે, એ બધું મિશ્રણની ટાંકીમાં બનાવી અને ક્યાં મોકલવામાં આવે, ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે. જે આપણે સામગ્રી જે બધી લઈ છે એ સામગ્રીનું મિશ્રણ કરી નાખવામાં આવે, ત્યારબાદ એનો રગડો બનાવી અને મિશ્રણની ટાંકીમાં રગડો બનાવી અને ક્યાં મોકલવામાં આવે, અહીંયા ડાયજેસ્ટરની અંદર મોકલવામાં આવે. હવે ડાયજેસ્ટર જે છે એ શું છે, તો કે ડાયજેસ્ટર જે છે એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, એની અંદર ઓક્સિજન હશે નહીં. એટલે ડાયજેસ્ટર જે છે એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, એમાં ઓક્સિજન હશે નહીં. હવે સૂક્ષ્મ જીવો કે જેમને અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, હવે ઓક્સિજન હશે ને એટલે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે નહીં. એટલે એવા સૂક્ષ્મ જીવો કે જેમને અજારક શ્વસન, જે તમારે છઠ્ઠા ચેપ્ટરની અંદર આવશે, અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જે થાય એને અજારક શ્વસન કહેવાય. તો કે અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. હવે સૂક્ષ્મ જીવો એવા હશે કે જેને અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, એ શું કરશે, તો કે ગાયના છાણામાં રહેલા જટિલ સંયોજનોનું નાના નાના ભાગમાં વિઘટન કરશે. જે ગાયના છાણા હોય એની અંદર જે જટિલ સંયોજનો રહેલા હોય એનું નાના નાના ભાગમાં વિઘટન કરશે. કોણ? તો કે એની અંદર જે સૂક્ષ્મ જીવો રહેલા છે એ મોટા સંયોજનોનું નાના નાના ભાગમાં વિઘટન કરે. હવે આ વિઘટન પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ થવામાં અમુક દિવસો લાગે છે. વિઘટન પ્રક્રિયા જે છે એ તાત્કાલિક કે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર થઈ જતી નથી, એના માટે અમુક દિવસો લાગે છે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં. એની અંદર અલગ અલગ પ્રકારના ગેસ, CH4 એટલે કે મિથેન, CO2, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. એટલે આ વિઘટન પ્રક્રિયાની અંદર વાયુઓ પણ તમારે યાદ રાખવાના, CH4 મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ, આવા પ્રકારના વાયુઓ છે એ ઉત્પન્ન થાય છે. હવે ગેસની ટાંકીમાં ભેગો કરી અને નળી દ્વારા લઈ જવામાં આવે. હવે આપણે જે બાયોગેસ ઉત્પન્ન થયો એને ગેસની ટાંકીમાં, અહીંયા જે ટાંકી હશે એ ટાંકીમાં ભેગો કરી અને જે જગ્યાએ જોઈશે એ નળી દ્વારા એ જગ્યાએ એને પહોંચાડવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકારનો બાયોગેસ અથવા તો ગોબર ગેસ પ્લાન્ટ છે એ ઘણી બધી જગ્યાએ જોયો હશે. ફરી એક વખત એની કાર્ય પદ્ધતિ કઈ રીતના હોય, તો કે પહેલું આપણે જોયું કે ઈંટોનું માળખું બનાવવામાં આવે, પછી તો કે એની અંદર જે જે સામગ્રી વપરાયેલી છે એ સામગ્રીને મિશ્રણ કરી અને ક્યાં મોકલવામાં આવે, ડાયજેસ્ટરની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયજેસ્ટરનો ગુજરાતીમાં અર્થ થાય પચાવવું. ડાયજેસ્ટર એટલે પચાવવું. આપણે ઘણી બધી વખત ખોરાક લઈએ છીએ, ખોરાકનું શું થશે,
પાચન થશે, જો પાચન થશે નહીં તો આપણે શું થશે પેટમાં ગરબડ થશે, એટલા માટે આ જે મિશ્રણ છે એને ડાયજેસ્ટરની અંદર મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર શું છે તો કે ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, એની અંદર ઓક્સિજન હશે નહીં. એટલે સૂક્ષ્મ જીવો કયા પ્રકારનું શોષણ કરશે, અજારક શોષણ, જેમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. એટલે એ શું કરશે તો કે ગાયના છાણાની અંદર જે જટિલ સંયોજનો રહેલા છે એ જટિલ સંયોજનોનું કેમાં રૂપાંતર કરશે વિદ્યાર્થી મિત્રો, નાના નાના ભાગમાં રૂપાંતર કરશે. હવે આ વિઘટન પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ થવામાં અમુક દિવસો લાગે છે. એની અંદર કયા કયા વાયુઓ ઉત્પન્ન થાય પણ ખાસ ધ્યાન રાખજો, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ, અને ગેસની ટાંકીમાં એને ભેગો કરી અને નળી દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જુઓ લખેલું છે કે લાકડા, ચારકોલ તથા કોલસાના દહનની જેમ રાખ જેવા કોઈ અવશેષ રહેતા નથી. આગળના ટોપિકની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે લાકડું હોય, ચારકોલ હોય અથવા તો કોલસો હોય એનું આપણે જ્યારે દહન કરીએ ત્યારે આપણને છેલ્લે રાખ જેવા અવશેષો મળે, પરંતુ આ બાયોગેસની અંદર આપણને રાખ જેવા કોઈ અવશેષ મળતા નથી. એટલા માટે એનો એક આ એક ફાયદો છે. હવે આપણે બધા એના ફાયદા જોવાના છે, એમાં રાખ જેવા કોઈ અવશેષ રહેતા નથી. ચાલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દો છે એની તાપીય ક્ષમતા કેવી હશે, વધુ હશે લાકડા, ચારકોલ અને કોલસાની સરખામણીમાં એની તાપીય ક્ષમતા એટલે કે સળગવાની જે ક્ષમતા છે કેવી હશે, વધારે હશે. ત્યારબાદ વધેલા રગડાને આની અંદર જે પ્લાન્ટની અંદર જે વધારાનો રગડો હોય એ વધેલા રગડાને સમયાંતરે બહાર કાઢી નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર તરીકે બહાર કાઢી લેવામાં આવે છે. જે વધારાનો રગડો હોય એનો પછી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે, એની અંદર મુખ્યત્વે શું હોય, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એટલે કે વધેલા રગડાને સમયાંતરે બહાર કાઢી નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર તરીકે બહાર કાઢી લેવામાં આવે અને પછી એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે. હવે આ પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે એ કયો ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય. એટલે તમે એનો ગમે એટલી વાર ઉપયોગ કરો છતાં પણ તમે એને ફરીથી ઉપયોગ કરી શકો. આપણે બે પ્રકાર જોયા હતા, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો આ કયા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય, એટલે ભવિષ્યમાં ફૂટી જવાની કોઈ શક્યતા છે નહીં, એનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીશું. એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. શા માટે તો કે એની અંદર કાચી સામગ્રીનો જ બધો ઉપયોગ થાય છે, જે સામગ્રી આપણને ગમે ત્યારે મળી રહેવાની છે. એટલા માટે આ ઉર્જા સ્ત્રોત છે કયા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. તો બાયોગેસ પ્લાન્ટની અંદર આપણે આટલું યાદ રાખવાનું, સૌ પ્રથમ એમાં કયા કયા પ્રકારની સામગ્રી વપરાય, એને બીજા કયા ગેસ તરીકે ઓળખવામાં આવે છે, પછી બાયોગેસ પ્લાન્ટની કાર્ય પદ્ધતિ કેવી હોય, કાર્ય પદ્ધતિ આપણે જોઈ, ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટના ફાયદા, અને છેલ્લે આપણે જોયું કે કયા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન હોય તો વિના સંકોચે પૂછી શકે છે. અહીંયાથી તમને જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક ખાસ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આ ચેપ્ટર છે એ તમારે અત્યારે સાથે સાથે તૈયાર થતું જાય. આ ચેપ્ટર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ ચેપ્ટર બીજા ચેપ્ટરોની સરખામણીમાં પ્રમાણમાં ખૂબ જ સહેલું છે, તમે ઘરે બેઠા તૈયાર કરી શકો એવું ચેપ્ટર છે. એટલા માટે આ ચેપ્ટર ખાસ તૈયાર કરતા રહેજો, એના બધા ટોપિકો, હોમવર્કની અંદર નવનીતમાંથી જે કાંઈ પણ પ્રશ્ન લખવા આપવામાં આવે છે એ પ્રશ્નો પણ ખાસ વાંચતા રહેજો, સાથે સાથે ખાલી જગ્યા MCQ એની પણ તૈયારી કરતા રહેજો. આ લેક્ચરમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી પૂછી શકે છે. અસ્તુ.